નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ, ગોજારીયા હાઈસ્કૂલ ગોજારીયા, મોબાઈલ વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા ફ્રેન્ડ્સની એવી વાત હોય છે, વારંવાર પૂછતા હોય છે કે ઇન્કમ ટેક્સ ઓનલાઈન પે કરવો હોય તો કેવી રીતે કરી શકાય. તો આજે આપણે મિત્રો નાના વિડીયો દ્વારા એક જોઈશું કે ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ઓનલાઈન પે કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. આના માટે સૌપ્રથમ બ્રાઉઝરની અંદર ગૂગલ સર્ચ એન્જિન દ્વારા અથવા બ્રાઉઝરમાં ડાયરેક્ટ પણ તમે લખી શકો છો ઈ ફાઇલિંગ incometax.government.in, અથવા ગૂગલની અંદર મિત્રો સર્ચ કરીને પણ તમે ઇન્કમટેક્સની વેબસાઇટ ખોલી શકો છો. મિત્રો, જ્યારે પણ ઇન્કમટેક્સની વેબસાઇટ મિત્રો ખોલવામાં આવે છે ત્યારે હોમ પેજ આ પ્રમાણે જોવા મળે છે, અને એની અંદર લેફ્ટ સાઇડની અંદર જુદી જુદી સર્વિસીસ આપેલી છે. એની અંદર સૌ પ્રથમ ઈ પે ટેક્સ ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો ઓનલાઈન ટેક્સ ભરવા માટેના જુદા જુદા ચલનો મિત્રો આપણે મેળવી શકીએ છીએ. જ્યારે પણ ઈ પે ટેક્સ ઉપર ક્લિક કરીશું એટલે ત્યાં કન્ટિન્યુ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાની છે. કન્ફર્મ બટન ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આપણને જુદા જુદા ચલન જોવા મળે છે. આ ચલનની અંદર સામાન્ય રીતે કર્મચારી માટે 280 નંબરનું ચલન મિત્રો ભરવાનું હોય છે. તો એ જુદા જુદા ચલન છે, ચલન વિશેની વિગતો ત્યાં લખેલી છે મિત્રો. તો ચલન નંબર 280 ત્યાં લખેલું છે, પેમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેશન ટેક્સ. તો એના ઉપર મિત્રો જ્યારે આપણે ક્લિક કરીશું એટલે ચલન નંબર 280 મિત્રો જનરેટ થાય છે. જનરલી શું કરતા હોય છે લોકો કે ચલન નંબર 280 પેજ પેપર ઉપર ભરતા હોય છે અને એની 2-3 નકલ બનાવ્યા પછી જે તે બેંકની અંદર SBI બેંકની અંદર જે ટ્રેઝરી બેંક છે એના અંદર જમા કરાવતા હોય છે અને એની ત્યાં 1 નકલ 2 નકલ આપતા હોય છે અને બાકીની નકલ એની પાસે રાખતા હોય છે. આ જ વસ્તુ આપણે ઓનલાઈન મિત્રો કરીએ છીએ તો એ ચલન જનરેટ થાય છે. આ ચલન ઉપર જે તે વિગતો મિત્રો આપણે ખાસ કરીને ભરવાની હોય છે એમાં એ ચલન જોઈ શકો છો. ઈ પેમેન્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ચલન નંબર 280 મિત્રો લખેલું છે. ત્યાં લખેલું છે 0020 ઇન્કમ ટેક્સ ઓન કોર્પોરેશન ટેક્સ ઓન કંપની, એટલે કંપની માટે 020 સિલેક્ટ કરવાનું છે. પરંતુ ઇન્કમ ટેક્સ અધર દેન કંપની છે એટલે સામાન્ય રીતે કર્મચારી માત્ર 0021 નંબરનું ચલન સિલેક્ટ કરવાનું છે. ત્યાં તમારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર મિત્રો લખવાનો છે. એના પછી એસેસમેન્ટ યર, જે તે એસેસમેન્ટ યર મિત્રો આપણે સિલેક્ટ કરવાનું છે. આના અંદરથી અત્યારે નાણાકીય વર્ષ 2016-17 ચાલે છે, એનો મતલબ એસેસમેન્ટ યર આપણે 2017-18 મિત્રો સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જે સામાન્ય એડ્રેસ, ફૂલ એડ્રેસ એમ્પ્લોયના લખવાના છે, ઈમેલ આઈડી, સિટી, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ, જે તે રિલેટેડ વિગત ભરવાની છે. સ્ટેટની અંદર મિત્રો વી હેવ ટુ ચૂઝ અવર સ્ટેટ, ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરવાનું છે મિત્રો, એટલે ત્યાં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીશું. એના પછી ટાઈપ ઓફ પેમેન્ટ, એટલે કયા પ્રકારનું પેમેન્ટ ટેક્સ તમે ચૂકવવા માગો છો, તો કયા પ્રકારનું ચૂકવણી કરવા માગો છો. એડવાન્સ ટેક્સ ભરવા માગો છો 31 માર્ચ પહેલાં, કદાચ કોઈ કર્મચારીને એવું થઈ શકે કે મારો ટેક્સ વધુ આવવાનો છે તો એમને જે પણ ટેક્સ કપાયો છે સિવાય પણ ધારો કે એને વધારે ટેક્સ ભરવો હોય તો 100 નંબર સિલેક્ટ કરીને એડવાન્સ ટેક્સ મિત્રો પે કરી શકાય છે. ઘણી વખતે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ છે કે માની લો કે તમે એકવાર ટેક્સ તો ફેલઅપ કરી દીધો પણ એના પછી પણ તમને એમ ખ્યાલ આવ્યો કે ટેક્સમાં જો મિસમેચ થાય છે, થોડો ટેક્સ ભરવાનો થાય છે, તો તમે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ કરીને 300 નંબર સિલેક્ટ કરીને મિત્રો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ પણ ભરી શકો છો. એ સિવાય ટેક્સ ઓન રેગ્યુલર એસેસમેન્ટ, કે દર માસે તમારે જાતે કપાત કરવી છે રેગ્યુલર, તો એ પણ મિત્રો તમે કરી શકો છો. એ સિવાય સરટેક્સ, ટેક્સ ઓન ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ્સ અને ટેક્સ ઓન ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્કમ. તો આ પ્રમાણે જુદા જુદા ટેક્સ છે. જનરલી જ્યારે પણ આપણે ટેક્સ 31 માર્ચ પહેલાં પે કરતા હોઈએ છીએ તો કાં તો એડવાન્સ ટેક્સમાં ફિલઅપ કરતા હોઈએ છીએ મિત્રો, કાં તો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની અંદર. જનરલી મારું એવું માનવું છે કે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ દ્વારા ભરવામાં આવે તો એ લગભગ એની અંદર કોઈ ક્વેરી હોતી નથી મિત્રો. ત્યાર પછી બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે. ઘણી બધી બેંકો આપેલી છે મિત્રો, જે પણ બેંકની અંદર આપણું ઓનલાઈન એકાઉન્ટ હોય એટલે કે નેટ બેન્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરેલી હોય તો એ બેંકનું એકાઉન્ટ તમારે સિલેક્ટ કરવાનું છે. તો નેટ બેન્કિંગ દ્વારા મિત્રો આરામથી આપણે પે કરી શકીએ છીએ, કે માની લો કે ICICI બેંક તો એ ICICI બેંક સિલેક્ટ. અને ત્યારબાદ એ જે દેખાય છે તે કેપ્ચા કોડ આપીને નીચે સબમિટ બટન પ્રોસીડ ઉપર કરવામાં આવશે એટલે મિત્રો તમારા પાન નંબરના આધારે તમારું નામ ઓટોમેટિક જનરેટ થયેલું જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ આપણે આપણું નામ લખ્યું નથી, ફક્ત આપણે આપણો પરમેનન્ટ એકાઉન્ટ નંબર લખવાનો છે. અને ત્યારબાદ જે તે વિગતો ભરીને તમે કેપ્ચા કોડ નાખીને પ્રોસીડ કરશો એટલે તરત તમારું નામ જનરેટ થયેલું જોવા મળશે. અને નામ જનરેટ થયેલું તમારું જોવા મળે તો સમજી લેવાનું કે પાન નંબર અને નામ બંને મેચ થયા છે. અને ત્યારબાદ આગળ સબમિટ કરીને આપણે જે તે બેંકમાંથી પેમેન્ટ
એડવાન્સ ટેક્સ ભરી શકીએ છીએ મિત્રો. ટેક્સ જેવો ટેક્સ મિત્રો પેડ થઈ જાય છે, તરત જ વિથિન હાફ મિનિટ યુ કેન ગેટ ધ ઇનવોઇસ, એટલે કે રિસિપ્ટ તમને મળે છે. ઈ પેમેન્ટની તમને રિસિપ્ટ મળે છે ચલનની, અને ચલન આખું જનરેટ થયેલું જોવા મળે છે. અને એ ચલન તમે તમારી કર્મ ઓફિસની અંદર મિત્રો ટેક્સ સ્વરૂપે તમે જમા કરાવી શકો છો. બીજી વસ્તુ એ છે કે પ્રશ્ન એ થતો હશે કે આ રીતે ભરેલો ટેક્સ શું ઇન્કમટેક્સ વિભાગની અંદર પહોંચી જતો હશે? તો હા મિત્રો, જ્યારે પણ આપણે રિટર્ન ફાઇલ કરીએ છીએ, ઓનલાઈન રિટર્ન ફાઇલ કરીએ છીએ, એ વખતે રિટર્ન ફાઇલની અંદર આપણો જે તે પેજ ઉપર જ્યારે ટેક્સનું જે રિટર્નમાં ટેક્સનું પેજ છે, એ ટેક્સના પેજ ઉપર મિત્રો આપણે જે પણ એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ આપણા પાન નંબરની અંદર જમા કરાવેલો છે એ છેલ્લે ત્યાં બતાવે છે મિત્રો રિટર્નની અંદર. એટલે મારું એવું માનવું છે કે પેજ ઉપર મેન્યુઅલી પેજ ઉપર રિટર્ન જમા કરવા માટે બેંકના ધક્કા ખાવા પડતા હોય છે, ત્યારબાદ ઘણી વખતે રિસિપ્ટ આપણી ખોવાઈ પણ જતી હોય છે. એના કરતાં બેટર વસ્તુ એ છે કે આ રીતે જો ઈ પેમેન્ટ કરવામાં આવે તો આના મુખ્ય બે ફાયદા છે. એક તો ઝડપી આપણે કેશ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ, વિધાઉટ મની આપણે કેશ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. બીજી ફાયદો એ છે કે આની જે પણ રિસિપ્ટ હશે મિત્રો એ ડિજિટલ સ્વરૂપે આપણા બેંકના એકાઉન્ટની અંદર પણ રહે છે, અને મોબાઈલની અંદર પણ આપણે PDF સ્વરૂપે અને ડાઉનલોડ કરી શકીએ છીએ, અને ગમે ત્યારે ગમે તેટલી વખત આપણે એને જોઈ પણ શકીએ છીએ અને ડાઉનલોડ કરી પણ શકીએ છીએ. અને આની અંદર કોઈ કેશ મની આપવાના થતા નથી. તો મારું એવું માનવું છે, મેં ઘણી વખતે મિત્રો આ રીતે ટ્રાન્ઝેક્શન કરેલા છે અને સફળ રહેતા હશે. તો આ રીતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપણે મિત્રો ટેક્સ મિત્રો પેડ કરી શકીએ છીએ. આભાર. આ વિડીયો આપ સૌને કામમાં લાગશે તો આનંદ.